નમસ્તે મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું દોસ્તો આપણને જે વસ્તુ મફતમાં મળતી હોય તેની કોઈ કિંમત નથી હોતી તેની કોઈ કદર નથી હોતી કેટલીક વનસ્પતિઓ આપણને મફતમાં મળે છે આપણી આજુબાજુમાં આપણને એની કોઈ કિંમત નથી હોતી આવી વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ હજારો રૂપિયાની દવા જે કામ નથી કરતી એવું કામ આ વનસ્પતિઓ કરે છે અને એમાંની એક વનસ્પતિ એટલે બાવળ દેશી બાવળ આ છે મિત્રો દેશી બાવળ મિત્રો આ દેશી બાવળ છે એ હજારો રૂપિયાની દવાઓ જે કામ નથી કરી શકતી એ આ દેશી બાવળ કરી બતાવે છે અત્યારે એની સિઝન નથી ઉનાળાની અંદર ભરપૂર માત્રામાં આની અંદર શીંગો થાય છે આ પ્રકારની શીંગ હોય છે આ બાવળની શીંગ નથી પણ બિલકુલ આ જ રીતની આ જ આકારની શીંગ હોય છે દોસ્તો આની શીંગની અંદર જે બી નીકળે છે અને આ બી છે એ શરીરમાં કેટલા ઉપયોગી છે સ્વાસ્થ્યમાં કેટલા આપણને ઉપયોગમાં આવે છે એના વિશે થોડી માહિતી દોસ્તો જે લોકો બકરીઓ અને આવું બધું માલ ઢોર રાખતા હોય એ લોકો ખાસ તો બકરીઓને આના જે પડિયા આવે છે જે શીંગો આવે છે એને સૌરાષ્ટ્ર અને તળપદી પાસેમાં જેને પડિયા તરીકે ઓળખીએ છીએ પડિયા ખાસ તો બકરાઓ માટે લઈ જતા હોય છે બકરાના ચારા માટે માત્ર ને માત્ર બકરાને ખાવાની ચીજ નથી દોસ્તો માણસ માટે ખૂબ ઉપયોગી અને ઘણી જ કામની વસ્તુ છે દોસ્તો દોસ્તો આ બાવળની શીંગોના હું ફાયદા તમને બતાવીશ તો તમે જાણીને રાજીના રેડ થઈ જશે દોસ્તો આપણું સદનસીબ એ કહેવાય કે આપણા દેશની અંદર આવી વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે ખાસ આવા દેશી બાવળો છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જો અમેરિકા જેવા દેશની અંદર આવા બાવળો જો આટલા પ્રમાણમાં હોત ને તો એ લાખો કરોડો રૂપિયાની દવા બનાવી અને આપણને આપણને બટકાવે અને આપણે પણ હોંશે હોંશે લાખો રૂપિયાની દવા દવાની ખરીદી પણ કરે પરંતુ આપણી આજુબાજુમાં આપણી આસપાસ રહેલી આ વનસ્પતિ છે એનો ઉપયોગ નહીં કરીએ આપણે દવાનો ઉપયોગ કરી દોસ્તો આ જે દેશી બાવળ છે આની જે શીંગો છે એ શીંગો અંદર જે બી નીકળે છે એ બી સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય ઘૂંટણનો દુખાવો હોય એડીનો દુખાવો હોય પીઠનો દુખાવો હોય શરીરમાં ગમે તે પ્રકારનો દુખાવો હોય આ શીંગો કેટલી ફાયદાકારક છે દોસ્તો એનો તમે વિશ્વાસ નહીં કરી શકો મિત્રો વ્યક્તિની ઉંમર થાય ચાલીસ કે પચાસ વર્ષ વટાવે હાલમાં તો ત્રીસ પાંત્રીસ વર્ષ વટાવે સાંધાના દુખાવોની સમસ્યાઓ શરૂ થાય છે સાંધાઓમાં કેલ્શિયમ છે એ બનવાનું ઓછું થઈ જાય છે કેલ્શિયમની કમીને કારણે આવા બધા દુખાવા થતા હોય છે અને આ દુખાવા માટે આ બાવળની શિંગો છે એ કેટલું કામ આપે છે તો એની માટે તમારો ઉપયોગ કઈ રીતે કરવાનો છે આનો કારણ કે દોસ્તો જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય એને ખબર હોય બેસી ન શકે સાંજે સૂતા હોય સવારે ઊભા ન થઈ શકે ઊભા હોય તો બેસી ન શકે આવી બધી તકલીફ થતી હોય તો એની માટે તમારે ઉપાયમાં શું કરવાનું છે આ બાવળની અંદર ઉનાળાની અંદર ભરપૂર શીંગો થાય છે આવી શીંગો આવે છે દોસ્તો ઉનાળામાં એની અંદર જે ભરપૂર શીંગો થાય ત્યારે શીંગો ભેગી કરી લેવાની અને એ શીંગો છે એને સૂર્યપ્રકાશમાં બરાબર રીતે સૂકવી દેવાની સૂર્યના તડકામાં બરાબર સુકાય એટલે શીંગના જે દાણા હોય છે એનો મિક્સરમાં પાવડર બનાવી નાખવાનો અને પાવડર તમારે એક ડબ્બીમાં ભરી અને મૂકી દેવાનો અને આનો સેવન કઈ રીતે કરવાનું દોસ્તો અને ઉપાય કઈ રીતે કરવાનો તો આ પાવડર છે એને જે લોકોને સાંધાના દુખાવા છે કમરના છે ગોઠણના છે કોઈ પણ પ્રકારનો વાહનો દુખાવો હોય તો એની માટે સવારે નાસ્તો કર્યા પછી અથવા જમ્યા પછી એક કલાક પછી એક ગ્લાસ સુખાળું પાણી લેવાનું છે એની અંદર આ શીંગો છે શીંગોનો પાવડર એક ચમચી નાખી બરાબર મિક્સ કરવાનું છે મિક્સ કરી અને આ જે છે પીણું એને પી જવાનું છે ધીમે ધીમે ગોટલે ગોટલે પી જવાનું છે દોસ્તો આ જે શીંગોનો પાવડર છે સાંધાના દુખાવા માટે એકદમ અક્ષીર છે તો જ્યારે આની સિઝન આવે ત્યારે આના જે પડિયા ગુજરાતી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં જેને પડિયા તરીકે ઓળખીએ છીએ એ પડિયામાં પુષ્કળ થાય છે આ ભેગા કરી અને સૂકવી અને પાવડર બનાવી લેવાનો છે સાંધાની તકલીફ જેને હોય એ લોકો આનો ઉપાય ચોક્કસ કરજો તમને સો ટકા ફાયદો થશે તો મિત્રો આ તો દેશી બાવળ દેશી બાવળની થોડી માહિતી તો આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી